ખેડા જિલ્લાના કપડવંશમાં સરપંચના મુદ્દે સભા યોજાઈ. જંડા ગામના સરપંચના મુદ્દે અન્ય સરપંચો આકરા પાણીએ. કપડવંજ તાલુકાના જંડા ગામના નવીન સરપંચને 7 મહિનામાં જ સસ્પેન્ડ કરી દેવાતા સરપંચ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તેના ભાગરૂપે કપડવંજ તાલુકાના સરપંચોની મિટિંગ તાલુકા પંચાયત ખાતે મળી હતી, જેમાં 86 સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. આ બાબતે ઉગ્ર લડત આપી સસ્પેન્ડ સરપંચને ન્યાય અપાવવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. મિટિંગમાં હાજર સરપંચોએ સરપંચને સસ્પેન્ડ કરવાનું પગલું ઉતાવળ્યું અને રાજકીય કિન્નાખોરી રાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું. નવા સરપંચ હોય ભૂલ થયેલ હશે, પણ ઉચાપત કરી નથી. શાળામાં પાણી માટે વ્યવસ્થા કરવા ગ્રાન્ટ વાપરવામાં આવી છે એવી રજૂઆત કેટલાક સરપંચોએ કરી હતી. જંડા ગામમાં 20 વર્ષ પછી મળેલ ક્ષત્રિય સરપંચ પદને 7 મહિનામાં ઉખેડી નાખતા ક્ષત્રિય સરપંચોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આમ પણ રાજ્ય અને દેશમાં આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેને લઈને સરપંચોમાં વધુ ક્ષત્રિય સમાજના સરપંચોમાં વધુ આક્રોશ જોવા મળી રહ્યો છે. વધુમાં સમગ્ર પરિસ્થિતિ ઊભી કરનાર વ્યક્તિ ભાજપનો તાલુકા સદસ્ય હોય, પક્ષ સામે પણ સરપંચોની આંગણી ચીધી હતી. આમ કપડવંજ તાલુકાના જંડા ગામના સરપંચના મુદ્દે સરપંચો આકરા પાણીએ જોવા મળ્યા હતા. ક્ષત્રિય સમાજની આમ પણ ઉપરથી લઈને નીચે સુધી અણગમો વ્યક્ત કરવામાં આવતો હોય છે અને તેમને ઉતારી પાડવામાં આવતા હોય છે, યા તો સસ્પેન્ડ કરવામાં આવતા, યા તો હોદ્દા પણ આપવામાં આવતા નથી ક્ષત્રિય સમાજને. ત્યારે સરપંચ જેવા સામાન્ય ગ્રામ પંચાયતોમાં હોદ્દા મળતા હોય છે ત્યારે મોટા હોદ્દા તો નથી મળતા, પરંતુ નાના હોદ્દામાંથી પણ ઉખેડી નાખવાનો પ્રયત્ન કરતા હોય, જેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ સાથે સરપંચોએ એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં આ મુદ્દે જંડા ગામના સરપંચના મુદ્દે સરપંચો આકરા પાણીએ જોવા મળ્યા હતા. આમ પણ જંડા ગામમાં ઘણા વર્ષો પછી ક્ષત્રિય સરપંચ બન્યો છે અને પ્રથમવાર ક્ષત્રિય સરપંચ 20 વર્ષ પછી ક્ષત્રિય સરપંચ પદ મળેલું હોય, જેને 7 મહિનામાં જ ઉખેડી નાખવામાં આવતા ક્ષત્રિય સમાજના સરપંચોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પંચાયત ધારામાં સરપંચ પદ માટેના ઉમેદવારોમાં પણ હવે જાતિવાદ જાણે કે પગ પેસરો કર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 20 વર્ષ બાદ જંડા ગ્રામ પંચાયતના સરપંચ પદ પર ક્ષત્રિય સમાજના વ્યક્તિને સરપંચ પદ મળ્યું હોય ત્યારે તેને ઉખાડી નાખવા માટે અન્ય સમાજો પ્રયત્ન કરી અને તેને સસ્પેન્ડ કરાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ભારતીય જનતા પાર્ટી પર સરપંચોએ લગાવ્યો છે અને આંગળી પણ ચીધી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે જંડા ગામના સરપંચને જે ઉચાપત નથી કરી છતાં પણ સસ્પેન્ડ કરવામાં આવે છે તે સરપંચને પરત લેવામાં આવશે કે નહીં. અગાઉ થોડા દિવસ પહેલાં જિલ્લા પંચાયત દ્વારા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેને લઈને આ બેઠકનું આયોજન કરી 86 સરપંચ જોઈ ઉગ્ર આક્રોશ સાથે જણાવ્યું કે ક્ષત્રિય સમાજનો સરપંચ 20 વર્ષ બાદ સરપંચ પદે બિરાજમાન હોય, જેને ઉખાડી નાખવા માટે ભારતીય જનતા પાર્ટીએ પગલું ભર્યું હોય અને આ ઉતાવળિયું પગલું અને આ ઉતાવળિયો નિર્ણય કહી શકાય. આજે શાના માટે મીટિંગ યોજવામાં? આજની મીટિંગનો હેતુ એ છે કે ભાઈ જંડા ગામના સરપંચ પરવતસિંહ રાઠોડને માનનીય ડીડીઓ સાહેબે સસ્પેન્ડ કર્યા હોય તેના માટે અમારે શું કરવું, એમને એમની કઈ ભૂલ, ટેકનિકલ ભૂલ હોય કે જે હોય અમે એટલા ડિટેલમાં નથી, બરાબર. સરપંચને કઈ રીતે બહાલ કરી શકાય, માનનીય વિકાસ કમિશનર સાહેબશ્રીને અપીલ કરવા માટે કે આ ભાઈનો શું કોલ છે, ખાલી સરપંચને જ સસ્પેન્ડ કર્યા છે, બરાબર. તો અમે એમના સપોર્ટમાં કે એ બાને બધા સરપંચો ભેગા થાય, દરેક સરપંચને કાયદે કે આ બાબતનું જ્ઞાન આવે, કયા ઠરાવ કરવા, કેવી રીતે કામ કરવું, કઈ જગ્યાએ રજૂઆત કરી. અમે આના માટે માનનીય મંત્રીશ્રી સાહેબને પણ રજૂઆત કરીશું. કેટલા સરપંચો ભેગા થયા? લગભગ 102 માંથી લગભગ 90% ઉપર સરપંચો અહીંયા હાજર છે. કદાચ 5-10 આ વરસાદી મોસમને લઈને નહીં આવીએ ત્યાં, પણ એમનો સપોર્ટ છે. જો તમારી માંગણી નહીં સ્વીકારે તો આગળના પગલા શું રહેશે? હાલ તો માનનીય વિકાસ કમિશનર સાહેબની કોર્ટમાં આપણે અપીલ કરી છે. માનનીય કમિશનર સાહેબ જે નિયમ આપશે, જે હુકમ કરશે, એ અમને શિરોમાન્ય છે. એ અમે અમારી રજૂઆત કરીશું, અમારો પક્ષ રાખીશું અમે કાયદાકીય રીતે. જે હુકમ આવશે એમને